सव रे साध सुनि महिमा करू प्रभु महिमा करू प्रभुता પ્રિય મિત્રો સ્તવન કાર્યક્રમમાં હું ફરી એકવાર આપનો આવકાર કરું છું અને આપને સહર્ષ આમંત્રણ આપું છું કે તમે આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેશો આ દિવસોમાં આપણે હિબ્રુઓના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ આ પત્રના અભ્યાસના માધ્યમથી અમે મનુષ્યની આંતરિક સમસ્યાઓનો હલ જે ઈશ્વરે પોતે આપ્યો છે તેને આ દેવના વચન મારફતે શીખી રહ્યા છીએ મિત્રો હું તમને ફરીથી યાદ દેવડાવવા માગું છું કે આ વર્ષે અઢાર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ હિબ્રોના પત્રના આધારે ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા બાઇબલ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ક્વીઝ માટે તમે તમારી મંડળીના પાળક સાહેબનો સંપર્ક કરીને તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો અને તમારી મંડળીને પરીક્ષાનું કેન્દ્ર બનાવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો તમારો ફોન લો અને અમને એ વિશે જાણ કરશો ભલાઓ જે સમસ્યાઓ વિશે આપણે જોઈ રહ્યા છીએ તે કોઈ વિશેષ વ્યક્તિની સમસ્યા નથી પણ તે દરેક મનુષ્યની સમસ્યા છે તે તમારી સમસ્યા છે તે મારી સમસ્યા છે ઈશ્વરે મનુષ્યની રચના આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ રૂપમાં કરી છે કે તે સદા તેમની સાથે સંગતમાં રહે જો તમને બે વ્યક્તિઓમાંથી એકની સાથે મિત્રતા કરવાનું કહેવામાં આવે તો તમે કોની પસંદગી કરશો આપણે એવી વ્યક્તિની મિત્રતા પસંદ કરીશું કે જેની પાસે બધું જ છે કે પછી એવી વ્યક્તિ કે જેની પાસે કશું જ નથી હવે એ તો વાસ્તવિક છે કે જેની પાસે બધું જ છે તેની જ પસંદગી હું અને તમે કરીશું જેથી આપણને કોઈ વાતની ચિંતા કરવી ના પડે ઈશ્વરનું વચન બીજો કોરોનથી નવ અને આઠમાં કહે છે વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે જેથી હંમેશા તમારી પાસે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો આ વચન મિત્રતાપૂર્ણ ભાવથી લખાયેલું છે પણ આપણા અવિશ્વાસને કારણે આપણે આ ભરપૂર આશીર્વાદોથી વંચિત છીએ આપણને બધું જ જોઈએ છે પણ આપણે વિશ્વાસ તો કરતા નથી મિત્રો સ્તવન કાર્યક્રમ એટલા માટે તમારા સુધી પહોંચાડવામાં આવે છે કે તમે આ વાતોને જાણો અને પોતાના જીવન મારફતે ઈશ્વરના હેતુઓને પૂરા કરી શકો તો વ્હલાવો આવો આજના અભ્યાસ મારફતે શીખીએ કે ઈશ્વર આપણી આગળ શું પ્રગટ કરવા માગે છે તો મારી સાથે સાથે હવે હિબ્રુ લોકોની લખેલા પત્રના ત્રીજા અધ્યાયની તેરમી કલમ જુઓ અહીં લખ્યું છે હું મને લાગે છે કે બારમી કલમ પણ વાંચું એટલે તેરમી કલમનો સંદર્ભ બરાબર સમજાય બાર અને તેર બંને કલમો હું સાથે વાંચું છું લખ્યું છે મારા ભાઈઓ સાબત રહો જેથી તમારામાંના કોઈનું હૃદય એટલું દુષ્ટ અને અવિશ્વાસુ હોય કે તે જીવતા ઈશ્વર તરફ પીઠ ફેરવે એને બદલે તમારામાંનો કોઈ પાપથી છેતરાઈ ન જાય અને હઠીલો ન બને જ્યાં સુધી પવિત્ર શાસ્ત્રમાં લખાયેલ આજનો દિવસ આપણને સંબંધિત છે ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને મદદ કરવી એકબીજાને મદદ કરો એકબીજાને ઉત્તેજન આપો આપણે મિત્ર આ કરવાની ખાસ જરૂર છે એકબીજાને ઉત્તેજન આપો એકબીજાને પ્રોત્સાહન આપો તમારામાંનો કોઈ પાપથી છેતરાઈ ન જાય અને હઠીલ ન બને જોકે મૂળભૂત રીતે મિત્ર આ ચેતવણી વિશ્વાસીઓને આપવામાં આવીશ જેથી તેઓ પાપની છેતરપિંડીને કારણે તેમને મળનાર આશીષોથી ઈશ્વરના આશીષોથી વંચિત ના રહી જાય તો પણ મિત્રો આ ચેતવણી ઉદ્ધાર નહીં પામેલ વ્યક્તિને પણ લાગુ પડે છે માનવીના હૃદયમાં રહેલ અવિશ્વાસ માનવીનો ઉદ્ધાર અવરોધે છે ઈશ્વર ઉપરનો અવિશ્વાસ જ્યારે કોઈ વ્યક્તિ મને એમ કહે છે કે પ્રભુ ખ્રિસ્તની માનવ ઉદ્ધારની યોજના મને સમજાતી નથી એ મારી બુદ્ધિમાં નથી ઉતરતી અને એટલે હું પ્રભુ ખ્રિસ્તનો સ્વીકાર કરી શકતો નથી ત્યારે મિત્રો હું એ વ્યક્તિની વાત માનતો નથી પ્રભુ સુખ્રિષ્તના એક સેવક સપ્તાહની મધ્યમાં એક દિવસે દર અઠવાડિયે નિયમિત રીતે બાઇબલ અભ્યાસના વર્ગો ચલાવતા હતા હવે આવા જ એક વર્ગની સંધ્યાએ રસ્તા પર ઘણા બધા લોકોને પોતાના હાથમાં બાઇબલ પકડીને પ્રભુ મંદિરમાં જતા એક વેપારીએ જોયા લોકોના હાથમાં બાઇબલ હતા અને એવું દેખાતું હતું કે એ લોકો જ્યાં જઈ રહ્યા હતા એ સ્થળમાં એમને ભારે રસ હતો આ વેપારીને બહુ આશ્ચર્ય થયું કે સપ્તાહની મધ્યમાં કઈ બાબત આટલા બધા લોકોને પ્રભુ મંદિરમાં આકર્ષતી હશે એટલે આ વેપારી ઘણી બધી રીતે સારો માણસ હતો એટલે એ પેલા લોકોની પાછળ પાછળ પ્રભુ મંદિરમાં ગયો અને આખા બાઇબલ અભ્યાસ વર્ગ દરમિયાન ત્યાં એ બેઠો પાછળથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પેલા સેવકની પાસે ગયો અને તેણે કહ્યું કે તમે આ વર્ગમાં બાઇબલ શીખવવા સિવાય બીજું કંઈ જ કર્યું નહીં શું આ જ બાબત આટલા બધા લોકોને પ્રભુ મંદિરમાં ખેંચી લાવે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકે કહ્યું કે હા હા એ જ હોવું જોઈએ કારણ કે ગુરુવારે સાંજે અમે અહીં બાઇબલ અભ્યાસ સિવાય બીજું કશું જ કરતા નથી અને એ પછી તો પેલો વેપારી દર ગુરુવારે બાઇબલ અભ્યાસના વર્ગમાં નિયમિત હાજરી આપવા લાગ્યો અને અંતે તેને તેના પાપોનું ભાન પણ થયું એ રવિવારના આરાધના સત્સંગમાં પણ ભાગ લેતો થયો પરંતુ એક દિવસ એ પેલા ધર્મગુરુના ઘેર પહોંચી ગયો અને એમને કહેવા લાગ્યો કે હું માનતો હતો કે હું વિશ્વાસી બન્યો છું પરંતુ મને ખબર છે કે હજી હું ઈસુ મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આત્મસમર્પણ કર્યું નથી હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનો એક સભ્ય માત્ર બન્યો તમે બાઇબલમાંથી જે કંઈ કહ્યું છે એ વિશે મારા મનમાં કેટલાક બૌદ્ધિક પ્રશ્નો છે આમાંનો એક પ્રશ્ન યુના નામના ઈશ્વરના સંદેશવાહકના વૃત્તાંત વિશે છે હવે મારા માટે તો એ માનવું અને સ્વીકારવું અઘરું છે કે કોઈ માણસ ત્રણ ત્રણ દિવસ રાત સુધી માછલીના પેટમાં જીવતો રહી શકે તો પેલા ધર્મગુરુએ આ વેપારીને પૂછ્યું કે ભાઈ તમને કોણે કહ્યું કે યુના માછલીના પેટમાં ત્રણ દિવસ રાત જીવતો રહ્યો હતો વેપારીએ કહ્યું કે ઉપદેશકો એ પ્રમાણે તો કહે છે મેં એવું જ સાંભળ્યું છે શું એ બાઇબલમાં નથી લખ્યું એટલે પેલા ધર્મગુરુએ કહ્યું મારા બાઇબલમાં તો એવું નથી લખ્યું ભાઈ પછી એ ધર્મગુરુ બાઇબલમાં યુનાનું પુસ્તક ખોલીને ત્યાં જે કહેવામાં આવ્યું હતું એ એને વાંચી સંભળાવ્યું માથથી અનુસાર શુભ સંદેશમાં તમે જુઓ બારમો અધ્યાય ચાળીસમી કલમમાં શું લખ્યું છે કે જે મોટી માછલીના પેટમાં યોના ત્રણ રાત દિવસ રહ્યો તેમ માનવ પુત્ર પણ પૃથ્વીના ઉડાણમાં ત્રણ રાત દિવસ રહેશે એટલે ધર્મગુરુએ પેલા વેપારીને કહ્યું કે જો તમને યુનાના પુનરૂત્થાન માટે યુનાના મરણમાંથી સજીવન થવા વિશે પ્રશ્ન થતો હોય તો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાન વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાંથી સજીવન થવા વિશે પ્રશ્ન થશે જ તો આ વેપારીએ કહ્યું કે યુનાની વાત તો એવી છે કે એ તો મને ખબર જ નહોતી કે આ યુનાની વાત આવી છે હવે મને કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે ધર્મગુરુએ પૂછ્યું કે આ સિવાય તમારા મનમાં કોઈ અન્ય બૌદ્ધિક પ્રશ્ન છે એટલે પેલા વેપારીએ કહ્યું કે હવે કદાચ નથી કોઈ પ્રશ્ન આ સાંભળીને ધર્મગુરુએ વેપારીની આંખમાં આંખ પરોવીને સીધો જ પ્રશ્ન પૂછ્યો કે તમને પ્રભુ સુખ્રિસ્તને શરણે આવવાથી હવે કયું પાપ રોકે છે તમારા જીવનમાં એવું કયું પાપ છે જે તમને પ્રભુ સુખ્રિસ્તને શરણે આવતા અટકાવે છે પેલો વેપારી તો આવો પ્રશ્ન સાંભળીને લાલ ચોર થઈને પૂછવા લાગ્યો હે શું મારા વિશે કોઈએ તમને કશી વાત કરી છે ઊંધી સીધી એટલે પેલા ધર્મગુરુએ કહ્યું કે ના ભાઈ ના એવું કંઈ નથી પણ હું જાણું છું કે તમારા બૌદ્ધિક પ્રશ્ન ખરેખર તો તમારા હૃદયમાં રહેલી સમસ્યા છે તમારા જીવનમાં એવું કશુંક છે જે તમને પ્રભુ સુખ્રિષ્ને શરણે આવતા અટકાવે છે અને આ સાંભળીને પેલો વેપારી ભાંગી પડ્યો હકીકતમાં તો રડી પડ્યો અને એણે કબૂલ કર્યું કે એ પોતાની મહિલા સેક્રેટરીના ઘરનું ભાડું ચૂકવતો હતો અને ત્યાં એના ઘેર ઘણો સમય એ વિતાવતો હતો એટલે ધર્મગુરુએ એને પૂછ્યું કે શું તેની પત્નીને એ વાતની ખબર હતી ત્યારે વેપારીએ કહ્યું કે ના મારા લગ્નેત્તર સંબંધો વિશે મારી પત્નીને કોઈ જ ખબર નથી આ વેપારીએ એની પત્નીથી એ વાત છુપાવી હતી અને ધર્મગુરુએ એટલે જ એને કહ્યું કે તો પછી તમારી ખરેખરી સમસ્યા એ છે પાપ પાપ ખરું ને શું ઈસુ ખ્રિસ્તને માટે તમારી મહિલા સેક્રેટરી સાથેના સંબંધોનો છેડો ફાડી નાખવા તમે તૈયાર નથી વેપારીએ કહ્યું કે હા હું એ સંબંધ તોડી નાખીશ અને કાલે જ એની સાથે આ વિશે વાત કરીશ એ વેપારીએ એની મહિલા સેક્રેટરી સાથે વાત તો કરી જ અને તેની સાથેના સંબંધ પણ કાપી નાખ્યા આખરે એ જ દિવસે પ્રભુ સુખ્રિસ્ત સમક્ષ એ નમી પડ્યો અને પ્રભુ સુખ્રિસ્તને શરણે આવીને તેણે આત્મસમર્પણ કર્યું પ્રભુ સુખ્રિસ્ત પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકાર કર્યો ખરેખર તો મિત્ર ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી માનવીને બૌદ્ધિક પ્રશ્નો નથી અટકાવતા માનવીના જીવનમાં રહેલા પાપો માનવીને ઈસુ ખ્રિસ્તને શરણે આવતા રોકેશ કરંથવાસીને લખેલો બીજો પત્ર તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના ત્રીજા અધ્યાયની છઠ્ઠી કલમમાં લખ્યું છે ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે તે કરાર લેખિત નહીં પણ પવિત્ર આત્મા દ્વારા છે લેખિત નિયમ તો મરણ નિપજાવે છે પણ પવિત્ર આત્મા જીવન આપે છે પરંતુ માત્ર પવિત્ર આત્મા આપણને જીવન આપી શકે છે સાતમી કલમ તમે જુઓ કરંથવાસીને લખેલો બીજો પત્ર ત્રીજો અધ્યાય સાતમી કલમ પ્રેમ સંદેશમાં તમારે જોવું હોય મિત્ર તો પૃષ્ઠ નંબર પાંચસો આઠ ઉપર છે સાતમી કલમમાં લખ્યું છે પથ્થરની પાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક નીવડી છતાં એ એવા ગૌરવ સહિત આપવામાં આવ્યો કે મોશેના મુખ પર પડેલું ગૌરવનું પ્રતિબિંબ જે ઝાંખું થતું જતું હતું તેને પણ ઇઝરાયેલીઓ એકીટશે જોઈ શક્યા નહીં પ્રિષિત પાઉલ અહીં એવું નથી કહેતો મિત્ર કે ઈશ્વરનો નિયમ ગૌરવી નહોતો ઈશ્વરનો નિયમ તો ગૌરવી જ હતો પરંતુ એ ગૌરવ ઝાંખું પડતું અને થઈ જવાનું હતું કલમ જુઓ ગ્રંથવાસીને લખેલો બીજો પત્ર ત્રીજો કલમ છે ક્ષણિક ટકનાર ગૌરવ કરતા સર્વકાળ ટકનાર ગૌરવ કેટલું વિશેષ મહાન હોય પ્રિષિત પાઉલ અહીંયા મોસેના મુખને પ્રકાશિત કરનાર ઈશ્વરના નિયમના ગૌરવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને જે ગૌરવ મળે છે એ બે વચ્ચેનો તફાવત દર્શાવી રહ્યો છે બારમી અને તેરમી કલમમાં એ કહે છે અમારી પાસે આ આશા હોવાથી અમે હિંમતવાન છીએ ઇઝરાયેલીઓ એ ઝાંખા થતાં જતા ક્ષણિક ગૌરવને ન જુઓ તે માટે પડદાથી પોતાનું મુખ ઢાંકનાર મોશેના જેવા અમે નથી તમે જુઓ મિત્ર મોશે એ ગૌરવને ઝાંખું પાડવા પોતાના મુખને ઢાંક્યું નહોતું એવું માને છે છે પણ એ તો ગેરસમજ ગૌરવ જાતે જ ઝાંખું પડતું જતું હતું એટલે ઝાંખા પડતા ગૌરવને અદૃશ્ય થઈ જતું ઇઝરાયેલી લોકો જુવે નહીં એટલા માટે મોશેએ પોતાનો ચહેરો પડદાથી ટાંકી દીધો હતો હવે જોકે એક બાજુ ગૌરવ ઉપલબ્ધ છે ઈસુ ખ્રિસ્તમાં જે ગૌરવ છે ને એ

આગળ શું કહે છે પ્રેષિત પાઉલ ચૌદમી કલમ જુઓ તેમના મન બંધ હતા અને આજે પણ જ્યારે તેઓ જૂના કરારના પુસ્તકનું વાંચન કરે છે ત્યારે તેઓના મન તે જ પડદાથી ઢંકાયેલા છે ફક્ત ઈસુ ખ્રિસ્ત દ્વારા જ તે પડદો દૂર કરવામાં આવે છે તમે જુઓ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર અવિશ્વાસનું કારણ માનવીના મનમાં રહેલ કોઈ બૌદ્ધિક પ્રશ્નો નથી ખરેખર તો એ માનવીના હૃદયની સમસ્યા છે શક્ય છે મિત્ર કે તમારા જીવનમાં પાપ હોવાના કારણે તમે હજી પ્રભુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી કારણ કે એ પાપનો ત્યાગ કરવા તમે તૈયાર નથી જે પડે તમે તમારા જીવનમાં રહેલ પાપનો ત્યાગ કરવા તૈયાર થઈ જશો એ જ પડે મિત્ર તમારા બધા જ બૌદ્ધિક પ્રશ્નો પીગળી જશે વરાળ થઈ જશે ખ્રિસ્ત તમારા મન આગળનો તમારા અંતરચક્ષુ આગળ ઉભેલો પ્રશ્ન હટાવી દેશે જેથી તમે પ્રભુ સુખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમારા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામી શકો હવે તમે સોળમી કલમ આગળ જુઓ કરંથવાસીને લખેલો બીજો પત્ર ત્રીજો અધ્યાય સોળમી કલમ શું કહે છે પણ શાસ્ત્રમાં મોશે વિશે આમ લખેલું છે તે જ્યારે પ્રભુ તરફ ફરતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો જ્યારે તમારું હૃદય મિત્ર ખ્રિસ્ત તરફ વળશે ત્યારે તમારા આંતરચક્ષુ સામેનો પડદો દૂર થઈ જશે કારણ કે સત્તરમી કલમમાં લખ્યું છે કે હવે પ્રભુ તો પવિત્ર આત્મા છે અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે પવિત્ર આત્મા મિત્ર તમારા જીવનમાં આવશે અને પવિત્ર આત્મા તમારી સમક્ષ પ્રભુ ખ્રિસ્તને વાસ્તવિક બનાવશે વર્તમાન સમયમાં પવિત્ર આત્મા અસંખ્ય લોકોના જીવનમાં આ ચમત્કાર કરી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી આ અઢારમી કલમ પ્રમાણે આપણે સર્વ ખુલ્લા ચહેરે પ્રભુના ગૌરવને પ્રતિબિંબિત કરીએ છીએ અને પ્રભુ પવિત્ર આત્મા પાસેથી આવતું એ જ ગૌરવ તેની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે મારા મિત્ર જો તમે પ્રભુ ખ્રિસ્તને શરણે આવો પ્રભુ ખ્રિસ્તને આત્મસમર્પણ કરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં વૃદ્ધિ પામવાથી જે ભવિષ્ય તમારી રાહ જુએ છે એ કેટલું અદ્ભુત છે ફરી હું તમારું ધ્યાન તેરમી કલમ તરફ દોરવા માગું છું હિબ્રુ લોકોને લખેલો પત્ર ત્રીજો અધ્યાય તેરમી કલમ જુઓ કે છે તેને બદલે તમારામાંનો કોઈ પાપથી છેતરાઈ ન જાય અને હઠીલો ન બને માટે જ્યાં સુધી પવિત્ર શાસ્ત્રમાં લખાયેલ આજનો દિવસ આપણને સંબંધિત છે ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને મદદ કરવી વાલા મિત્ર વિશ્વાસી તરીકે આપણે પાપની છેતરપિંડીથી સાવધાન રહેવાની કેટલી બધી જરૂર છે જીવનમાં એવું બની શકે છે મિત્ર કે જ્યારે આપણને એમ લાગે કે આપણું જીવન હવે ઈશ્વરને પ્રસન્ન કર બન્યું છે ઈશ્વરને સંતોષ આપનાર બન્યું છે પરંતુ હકીકતમાં તો આપણે મરૂભૂમિનું અરણ્યનું જીવન જીવતા હોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે તમે જુઓ તો કોઈ અવિશ્વાસી અપ્રમાણિક હોય છતાં એ એમ કહેતો હોય કે એની પ્રેરક બુદ્ધિ એને ડંખતી નથી જેવું હોય તો એણે પોતાની પ્રેરક બુદ્ધિને દોષિત ઠરાવવી જોઈએ કારણ કે એની પ્રેરક બુદ્ધિ પાપમાં ચાલુ રહેવાને કારણે કઠણ પથ્થર જેવી બની ગઈ છે ઘણા બધા લોકો ઈશ્વરની સેવામાં પણ સંપૂર્ણ અપ્રમાણિક હોય છે કેટલાક જૂઠાણું આચરતા હોય છે અને એમ છતાં આવા માણસો પોતાના ઘૂંટણો પર પડીને આપણે ક્યારેક સાંભળી પણ ના હોય ને એવી ધાર્મિક પ્રાર્થનાઓ કરતા હોય છે એમની પ્રેરક બુદ્ધિ એમને ડંખતી નથી હોતી અને એમાં નવાઈ પામવા જેવું કશું નથી કારણ કે એમની પ્રેરક બુદ્ધિ કઠણ પથ્થર જે બી થઈ ગઈ છે એના કારણે એમને એ ડંખતી નથી એ લોકો પોતાના જીવનમાં પાપ ચલાવી લે છે પોતાના પાપ સામે આ ખાડા કાન કરે છે હિબ્રુ અને પત્રનો લેખક ઇઝરાયેલી પ્રજાના મરુભૂમિના અરણ્યના અનુભવને ટાંકીને પ્રથમ સદીના હિબ્રુ વિશ્વાસીઓને એનું લાગુકરણ કરતા કહે છે કે સાવધ રહો આ બાબત આપણને પણ સ્પર્શે છે મિત્ર આપણી દુખતી નસ પણ આ કલમ દબાવે છે પવિત્ર આત્મા આ સત્ય આપણા હૃદય સાથે લાગુ પાડે છે કે છે તમારામાંનો કોઈ પાપથી છેતરાય ન જાય અને હઠીલો ન બને જ્યાં સુધી પવિત્ર શાસ્ત્રમાં લખાયેલ આજનો દિવસ આપણને સંબંધિત છે ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને મદદ કરવી આપણે એકબીજાની મદદ કરવાની જરૂર છે એકબીજાના આત્મિક જીવનોની કાળજી રાખવાની જરૂર છે બારમી કલમમાં જે આત્મિક પતન બતાવ્યું છે મિત્ર એ પ્રત્યે ત્વરિત પગલાં ભરવાની જરૂર છે એકબીજાને મદદ કરવા માટે બાઇબલમાંના ઈશ્વરના જીવંત પવિત્ર વચનો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે આપણે મિત્ર એકબીજાને પ્રેમમાં ઉત્તેજન આપવું જોઈએ પિતરે લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય બાવીસમી કલમ તમે જુઓ શું કે છે સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથી વિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો અને એ પછી આપણે એકબીજાને સારા કાર્યો કરવા માટે ઉત્તેજન આપવું જોઈએ એફએસસી લોકોને લખેલો પત્ર જુઓ તમે બીજો અધ્યાય દસમી કલમ કે છે ઈશ્વર આપણા સર્જનહાર છે અને તેમણે આપણને અગાઉથી નક્કી કર્યા મુજબ સારા કૃત્યનું જીવન જીવવા માટે આપણને ખ્રિસ્તની સાથે આપણા જોડાણ દ્વારા સર્જાય છે આ કલમમાં પણ કહેવામાં આવ્યું છે મિત્ર સારા કર્મો પ્રેમ અને આ ઉપરાંત મિત્ર આપણે એકબીજાને નિયમિત સંગત માટે સત્સંગ માટે ઉત્તેજન આપતા રહેવું જોઈએ હિબ્રુ લોકોને લખેલો પત્ર તમે જુઓ એના દસમા અધ્યાયની પચીસમી કલમમાં કહ્યું છે કે કેટલાક કરે છે તેમ આપણે એકત્રિત થવાનું પડતું ના મૂકીએ એને બદલે જેમ આપણે પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ એકબીજાને વધારે ને વધારે ઉત્તેજન આપીએ એકબીજાને જાણી બુજીને પાપ કરવાથી અટકાવવાનું ઉત્તેજન આપણે આપવું જોઈએ મિત્રો છવ્વીસમી કલમ તમે જુઓ હિબ્રુ લોકોને લખેલો પત્ર દસ દે છવ્વીસમી કલમ કારણ આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કરીએ તો એ પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી અને આ પછી આપણે મિત્ર એકબીજાને પૂરા હૃદયથી વિશ્વાસમાં પ્રભુ શ્રી ખ્રિષ્ણને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા માટે ઉત્તેજન આપવાની જરૂર હોય છે તમે જુઓ તો પ્રેસિતોના કાર્ય નામનું પુસ્તક બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના અગિયારમાં અધ્યાયની ત્રેવીસમી કલમ તમે જુઓ કે છે તેણે જઈને જોયું કે ઈશ્વરે લોકોને આશીષ આપી હતી અને તેથી તે ખુશખુશ થઈ ગયો તેણે સૌને પોતાના પૂરા હૃદયથી વિશ્વાસમાં નિષ્ઠાથી પ્રભુને બળગી રહેવા આગ્રહ કર્યો આ કલમમાં બારનાબાસ અંત્યોખના વિશ્વાસીઓ માટે આવું જ કરે છે મિત્ર ત્યાં લખવામાં આવ્યું છે ને મેં વાંચ્યું એ પ્રમાણે ઉત્તેજન વિશ્વાસમાં નિષ્ઠાપૂર્વક વળગી રહેવા માટેનું ઉત્તેજન અને એ પછી તમે જુઓ મિત્ર તો આપણે એકબીજાને પ્રભુ શ્રી ખ્રિષ્ણના પુનરાગમનની આશા માટે પણ ઉત્તેજન આપતા રહેવું જોઈએ પિતરે લખેલો બીજો પત્ર તમે જુઓ ત્રીજો અધ્યાય નવમી કલમ કેટલાક માને છે તેમ ઈશ્વર પોતે આપેલું વચન પૂર્ણ કરવામાં ઢીલ કરતા નથી એને બદલે તે તમારા પ્રત્યે ધીરજ રાખે છે કારણ કોઈનો પણ વિનાશ થાય તેવું તે ઈચ્છતા નથી પણ બધા પોતાના પાછા ફરે તેવું તે ઈચ્છે છે એટલે મિત્ર આપણે આ કલમ પ્રમાણે વિશ્વાસમાં વળગી રહેવા માટે એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ હિબ્રુ લોકોને લખેલા પત્રના દસમા અધ્યયની આડત્રીસ ને ઓગણચાલીસ કલમોમાં શું લખ્યું છે એ હું તમને વાંચી સંભળાવું જુઓ ત્યાં કહે છે કે મારા ધોરણને પાળનાર વિશ્વાસથી જ જીવશે પરંતુ તેઓ માનો જે કોઈ પાછો પડે તો હું તેના ઉપર પ્રસન્ન નહીં ઈશ્વર આ પ્રમાણે કહે છે પણ આપણે પાછા પડીને નશ પામીએ એવા લોકો નથી એને બદલે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ હા હિબ્રુ લોકોને લખેલા પત્રના ત્રીજા અધ્યાયની તેરમી કલમમાં કહેવામાં આવ્યું છે એટલે જ કે એને બદલે તમારામાંનો કોઈ પાપથી છેતરાય ન જાય અને ઢીલો ન બને જ્યાં સુધી પવિત્ર શાસ્ત્રમાં લખાયેલ આજનો દિવસ આપણને સંબંધિત છે ત્યાં સુધી દરરોજ તમે એકબીજાને મદદ કરો તમે જુઓ મિત્ર ઈશ્વરના વચનો કેટલા હઠેઠ પૂર્વક આપણને અપીલ કરે છે કે આપણે એકબીજા વિશ્વાસીની મદદ કરીએ આત્મિક રીતે સ્થિર બનવા માટે એવા પગલા ભરવા માટે ઈશ્વર તમને અને મને કૃપા આપો આમેન મિત્રો આ પત્રના લેખક ભવિષ્યની કલ્પના કરી રહ્યા છે ઈશ્વરના બધા જ લોકો સ્વર્ગીય વિશ્રામ પ્રાપ્ત કરવાના છે સ્વર્ગ તો સંતોષ વાસ્તવિક આનંદ અને વાસ્તવિક આશીર્વાદોનું સ્થાન છે તે સ્થાન તો તમારા માટે પણ કલ્પના કરી રહ્યું છે શું તમે તેમને પાપના બોજથી વિશ્રામ લેવાની તક નહીં આપો અવિશ્વાસ માનવજાતનો સૌથી મોટો દુશ્મન છે જે તેને ઈશ્વરના આશ્વાસનને ગ્રહણ કરતાં રોકે છે પણ હું તમને કહું છું કે તમારા જીવનમાં ઈશ્વરના વચનને કાર્ય કરવા દો જેટલા વધુ આપણે ઈશ્વરથી દૂર રહીશું તેટલા વધારે આપણે આપણા જીવનમાં વ્યાકુળ થઈશું એક વિદ્વાને એવું કહ્યું છે કે ઈશ્વરનું વચન તમને પાપથી દૂર રાખશે અથવા પાપ તમને ઈશ્વરના વચનથી દૂર રાખશે વાસ્તવિકતા તો એ છે કે આજે ઘણા બધા ખ્રિસ્તીઓ ઈશ્વરના વચનોમાં પૂરતો સમય વિતાવતા નથી આ પ્રકારે આપણે પોતે જ ઈશ્વરને વિશ્રામ આપતા અને આશીર્વાદ આપતા રોકીએ છીએ આપણે ઈશ્વરથી સંતાઈ શકતા નથી આ દુનિયાની કોઈ વસ્તુ ઈશ્વરથી છુપી રહી શકતી નથી જેનું આપણને કામ હોય છે તે બધી જ વસ્તુઓ ઈશ્વરની સામે ખુલ્લી છે તેથી મિત્રો હું તમને નમ્રતાપૂર્વક જણાવું છું કે તમારા જીવનોમાં ઈશ્વરને કાર્ય કરવાની તક આપો અને વચનમાં નિરંતર લાગુ રહો કે જેથી તમારા અંશે અંશમાં તમે સતત બદલાતા જાઓ પ્રિય મિત્રો હું તમને અવારનવાર આ પત્ર પર આધારિત બાઇબલ ક્વિઝ વિશે જણાવી રહ્યો છું તમે તમારા નામ રજિસ્ટર કરાવી લો અને તેમાં ભાગ લો અને વચનના જ્ઞાનમાં આગળ વધો દેવ આપને એ પ્રમાણે કરવા મદદ કરો આમેન